सर्किट हाउस खाते राष्ट्रीय यूथ कांग्रेस ना सचिव अने गुजरात कांग्रेस ना प्रभारी तेमज नवनियुक्त गुजरात कांग्रेस ना प्रमुख श्री विश्वनाथ सिंह वाघेला द्वारा प्रेस कॉन्फरेंस योजवामां आवी हती। सर्किट हाउस खाते राष्ट्रीय यूथ कांग्रेस ना सचिव अने गुजरात कांग्रेस ना प्रभारी तेमज नवनियुक्त गुजरात कांग्रेस ना प्रमुख श्री विश्वनाथ सिंह वाघेला द्वारा प्रेस कॉन्फरेंस योजवामां आवी हती, जेमां आगामी समयमां युवक कांग्रेस द्वारा विधानसभानी चूंटणीमां उमेदवारी नोंधवामां आवशे अने आगामी समयमां भाजप सरकारना खोटा भ्रष्टाचार अने युवानोना रोजगारी विषय पर आंदोलन करवामां आवशे। वडोदरा शहेरना विविध नवनियुक्त विधानसभा प्रमुख तेमज पदाधिकारीओ साथे बैठक करवामां आवी हती, जेमां वडोदरा शहेर प्रमुख श्री कुलदीपसिंह वाघेला, विरोध पक्षना नेता श्री अमीर रावत, वडोदरा शहर कांग्रेस प्रमुख श्री प्रशांत पटेल, पूर्व विपक्ष नेता अने नगर सेवक श्री चंद्रकांत श्रीवास्तव तेमज अनेक नेताओं उपस्थित रहा हता। प्रदेश यूथ कांग्रेस नी चूंटणी ताजेतरमां योजाई गई। 2020 ना ऑक्टोबर महिनामां ऑफलाइन मेम्बरशीप शुरू थई हती, कोरोना नी बीजी लहेर आवी पछी ऑनलाइन मेम्बरशीप शुरू थई। एक महिना चूंटणी नी मेम्बरशीप चाली, वोटिंग चाल्यू, ત્રણેક મહિના સ્ક્રુટની ચાલી, પછી રિઝલ્ટ આવ્યું 30મી તારીખે અને હું ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસનો પ્રમુખ બન્યો છું। સાથી મિત્ર કુલદીપસિંહ વાઘેલા વડોદરા શહેરના પ્રમુખ બન્યા છે, ભાઈ દેવાંગ ઠાકોર વાઇસ પ્રેસિડેન્ટ બન્યા છે। આખા ગુજરાતની તમામ જિલ્લાની વિધાનસભાના પ્રમુખ, મહામંત્રી, ઉપપ્રમુખની નિમણૂક થઈ ચૂકી છે, ત્યારે અમારા રાષ્ટ્રીય સેક્રેટરી અને ગુજરાત યુથ કોંગ્રેસના ઇન્ચાર્જ માનનીય મોહમ્મદ શાહિદજી ગુજરાતના પ્રવાસે છે। તમામ જિલ્લાની અંદર યુથ કોંગ્રેસની કારોબારી કરવાની છે। 26 જાન્યુઆરીએ શરૂ થયેલો આ પ્રવાસ ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર થઈને આજે વડોદરામાં છે। આજે વડોદરા શહેર અને જિલ્લાની યુથ કોંગ્રેસની કારોબારી મીટિંગ માટે અમે અહીંયા ઉપસ્થિત છીએ અને સિનિયર કોંગ્રેસ જયારે અમારી સાથે ચર્ચા કરે ત્યારે સિનિયર કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ પાસે ખૂબ મોટી અપેક્ષા છે કે ભાઈ તમારા જેવા યુવાનો વિધાનસભામાં હોય, યુવાનોનો આક્રોશ વ્યક્ત કરી શકે એની પણ જરૂર છે। પણ સાથે અમે કહીએ છીએ કે સાહેબ, અમે વિધાનસભામાં હોઈએ કે ના હોઈએ, કોંગ્રેસનો ધારાસભ્ય જીતીને વિધાનસભામાં વિધાનસભા સદસ્ય બનીને જાય એ પણ અમારું લક્ષ્ય છે। એટલે આવનારા સમયમાં સિનિયર કોંગ્રેસ સાથે ચર્ચા વિચારણા કરીને, લોકલ સિનિયર નેતા સાથે ચર્ચા કરીને જે યોગ્ય હશે, ક્રાઇટેરિયામાં ફિટ થતા હશે, બુથ સુધી જેની પકડ હશે, યુવાનોના અવાજને સારી રીતે વ્યાખ્યાયિત કરી શકતા હશે એવા યુવાન માટે ચોક્કસ અમે પાર્ટી પાસે માંગણી કરીશું। ના આપે તો પણ જે કઈ ઉમેદવાર પાર્ટી નક્કી કરે એના માટે બુથ સમિતિ બનાવવાની, ચૂંટણીના દિવસે સાંજે 5-6 વાગ્યા સુધી મતદાન પૂરું થાય ત્યાં સુધી એક એક વોટર ઘરેથી બુથ સુધી પહોંચે એ જવાબદારી યુથ કોંગ્રેસની રહેવાની। આપ જાણો છો તેમ ધંધુકામાં જે ઘટના બની છે એક યુવાન સાથે બની છે, ખૂબ જ દુઃખદ ઘટના છે। કોંગ્રેસ પાર્ટી એને વખોડે છે, જે કઈ પણ એના દોષિત હોય એને કડકમાં કડક સજા કરવી જોઈએ। જે બે અત્યારે પકડાયા છે એના ઉપરાંત બીજા કોઈ પણ જો સામેલ હોય તો એની પણ ધરપકડ થવી જોઈએ, એને કડકમાં કડક સજા થવી જોઈએ અને આવી ઘટનાઓ ભવિષ્યમાં ના બને એની તકેદારી રાખવાનું સરકારનું કામ છે। કોંગ્રેસ પાર્ટીની અને યુથ કોંગ્રેસની જ્યાં કંઈ પણ મદદ જોઈતી હોય સરકારને, માનનીય ગૃહમંત્રીજી પણ અમારા યુવા છે, એમને પણ અમે કહીએ છીએ કે અમારી જરૂર પડતી હોય, તમે પૂરા ના પડી શકતા હોય તો અમે તમારી મદદ માટે આવા તૈયાર છીએ। કેવી રીતે કામ કરશે સંગઠનની બાબતમાં, સરકારની સામે લડવાની બાબતમાં, વિરોધની બાબતમાં એની રૂપરેખાની ચર્ચા પણ આજે અહીંયા થવાની છે। આપ જાણો છો તેમ ગુજરાતના યુવાનો આ સરકારથી ત્રસ્ત થઈ ગયા છે। 7 વર્ષમાં 9 વખત સરકારી પરીક્ષાના પેપર ફૂટ્યા છે, તે છતાં પણ સરકાર ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ માનનીય અસિત વાળા સામે ચૂકે ચા એક પણ હરફ ઉચ્ચારતી નથી, એની સામે યુથ કોંગ્રેસને વાંધો છે। સૌથી મોટો મુદ્દો છે કે ગુજરાતની અંદર બેરોજગારી ચરમસીમા ઉપર છે, રોજગાર આપતી પરીક્ષાઓના પેપર ફૂટે છે। આજનો યુવાન ગુજરાત સરકારથી પોતાની જાતને છેતરાયેલી, શોષિત અને પીડિત મહેસૂસ કરે છે, ત્યારે ગુજરાત યુથ કોંગ્રેસનું કર્તવ્ય છે કે ગુજરાતના યુવાનોના અવાજને રોડ ઉપર લઈ જવો અને રોડથી વિધાનસભા સુધી લઈ જવો, એના માટેની રૂપરેખા આજે ઘડવાની। હમ લોગોને અભી 26 તારીખ સે જિલ્લાવાર મીટિંગ શરૂ કિયા હૈ। અધ્યક્ષ વિશ્વનાથ વાઘેલા જી કે નેતૃત્વ મે હર જિલ્લે મે જા રહે હૈ, જો નઈ કારકારની બની હૈ उनकी मीटिंग हो रही है, उनका पोटेंशियल देखा जा रहा है, कहां विधानसभा के कितने पोटेंशियल लोग हैं, जिले में कितने पोटेंशियल हमारे पदाधिकारी हैं, उन सब के सबको देखा जा रहा है, जांचा जा रहा है, उसके आधार पर
कहाँ हमारी कार्यकारिणी अधूरी है, कहाँ हमारी कार्यकारिणी को फिल करना है, उसके इंस्ट्रक्शंस भी दिए जा रहे हैं। फेब में लगभग पूरा फेब हमारा पूरा गुजरात का टूर रहेगा जिलेवार, और इसके साथ ही पैरेलल हम असेंबली की जो हमारी कमेटियां हैं, जो इनकम्प्लीट कमेटियां हैं, उनको भी हम इंस्ट्रक्ट कर रहे हैं कि पूरी की पूरी कमेटियां फेब तक कंप्लीट कर लें। यूथ कांग्रेस की बहुत अच्छी भूमिका है, मैक्सिमम यूथ कांग्रेस को टिकट दिया गया है। हमारे कई राष्ट्रीय सचिवगण है, प्रदेश हमारा प्रदेश अध्यक्ष है वहां का कनिष्ठ पांडे, उसको भी टिकट मिली है। ओमवीर यादव है, उसको भी टिकट मिली है। ऐसे कई सारे पदाधिकारी हमारे जिनको वहां टिकट मिली है। एक तरफ जब प्रियंका जी 40% महिलाओं की भागीदारी सुनिश्चित कर रहे हैं, वहीं दूसरी तरफ युवा कांग्रेस को और ज्यादा से ज्यादा युवाओं को टिकट देकर यूपी में युवाओं को भी हिस्सेदारी और भागीदारी देना। गुजरात के चुनाव में युवा कांग्रेस को कितनी टिकट मिल सकती है? गुजरात के चुनाव में पोटेंशियल यूथ जो होगा, जो पार्टी की गाइडलाइन और पार्टी के जो एजेंडा लेवल को टच करेगा, डेफिनेटली वो युवा है और पार्टी के साथ काम किया है, तो वो टिकट के रडार में ऑटोमेटिकली आएगा। गुजरात के जो रिसेंट इश्यू है, एक बेरोजगारी और दूसरा पेपर लीक, ये बहुत ही सेंसिटिव इश्यू है, क्योंकि हम जहां भी टूर कर रहे हैं, जब आम युवाओं से बात होती है, लोगों से बात होती है, तो उनकी वो युवा कांग्रेस से यही उम्मीद कर रहे हैं कि पेपर लीक वाला जो इश्यू है और इसके साथ ही बेरोजगारी वाला जो मुद्दा है, उस मुद्दे पे युवा कांग्रेस की बड़ी भूमिका होनी चाहिए। तो हम जैसे हमारे अध्यक्ष जी ने भी आप लोगों को बताया कि हम सड़क की लड़ाई को विधानसभा स्तर तक ले जाने की भूमिका कर रहे हैं, उसकी भी पैरेलल हम तैयारी कर रहे हैं। आज वडोदरा शहर जिला यूथ कांग्रेस की कारोबारी मीटिंग है, जेमा अमारा राष्ट्रीय प्रभारी पण आया है मोहम्मद साहिद जी, और आज अमारा वडोदरा जिला तमाम जे इलेक्टेड मेम्बर्स है ये बधा पण आया है। तो अमे अमारा यूथ कांग्रेस तरफ थी एटली ज मांग करीशु एमने के जे रीते विद्यार्थियों परीक्षा युवानों परीक्षा की तैयारी करे छे अने एमना परीक्षाना समय ए लोग पेपर फूटी जाए तो ये विद्यार्थियों की मेहनत माथे पड़े छे, तो आवो बनाव आवनारा भविष्य में ना बने तेना माटे आज अमे युवानों माटे पण रजूआत करवाना छे। साथे साथे देश में बेरोजगारी खूब वधी गई है, जयरे विद्यार्थी आटला पैसा खर्ची ने डिग्री ले छे, परन डिग्री निकली जयरे बाहर निकले छे त्यारे रोजगारी ज नथी, तो बेरोजगारी ने कारण आज युवा वर्ग पड़ी भांग्यो छे, तो तेना माटे आज बेरोजगारी पण वधे तेना माटे आज अमे वडोदरा शहर यूथ कांग्रेस द्वारा रजूआत करवाना छे। हूँ निखिल सोलंकी, प्रेसिडेंट ऑफ वडोदरा सिटी एसेम्बली।